भयानक अकस्मात थयो छे जेमां 9 લોકો મોતને ભેટ્યા છે। एसजी हाईवे ना इस्कोन ब्रिज पर आ गंभीर अकस्मात थयो जेमां 2 पोलीसकर्मी सहित 9 લોકો ना मौत थया छे। केटला घायल अने अकस्मात मां भोग बननारा 30 फूट सुधी फंगोळाया। जो के एसयूवी अने डंपर वच्चे टक्कर बाद जगुआर टकराई अने पहला थार कार अने डंपर वच्चे अकस्मात थयो हतो। अकस्मात जोवा माटे उभेला टोळा पर जगुआर कार फरी वळी हती। 160 किलोमीटर नी झड़पे आवती जगुआर केटलाक ना जीव लीधा छे। जगुआरे केटलाक ना जीव लीधा छे। घणा लोको हाल गाळ छे अने 9 મોતને ભેટ્યા છે। ઘાયલોને હાલ તો સોલા સિવિલ અને સિમ્સ હોસ્પિટલ ખસેડાયા છે। જગુઆર કારમાં હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ પણ નહોતી। મૃતકોમાં મોટા ભાગના બોટાદ સુરેન્દ્રનગરના રહેવાસી છે। ઇસ્કોન બ્રિજ પર એક તરફનો રસ્તો હાલ બંધ કરાયો છે। જોકે અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે આ ભયાનક અકસ્માત થયો જેમાં કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ સહિત 9 લોકો મોતને ભેટ્યા છે। 9 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે। इस्कोन ब्रिज पर एसयूवी अने डंपर वच्चे अकस्मात सर्जाता लोकोनुं टोळुं एकठुं थयुं हतुं अने त्यारे ज 160 किलोमीटरनी झड़पे आवती जेगुआर कार टोळा उपर फरी वळता ज 9 लोकोना मोत निपजा छे। आ अकस्मात एटलो गंभीर हतो के फिल्म जेवा दृश्यो सर्जाया हता ते समये अने अकस्मातमां भोग बननारा 30 फूट सुधी फंगोळाया हता। ब्रिज पर ज्यां जुओ त्यां मृतदेह अने લોહીના ખાબોચિયા ભરાયા છે। અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સોલા સિવિલ અને સિમ્સ હોસ્પિટલ હાલ ખસેડાયા છે। આ હોસ્પિટલમાં સ્વજનોના કલ્પાતથી હોસ્પિટલોમાં ગમગીનીનો માહોલ પણ છવાયો છે। ગઈકાલ રાત્રે 1 વાગ્યાની આસપાસ આ ખૂબ ગંભીર અકસ્માત થયો જેમાં 9 લોકો મોતને ભેટ્યા છે। 2 પોલીસકર્મી સહિત 9 લોકોના મોત થયા છે। જોકે કેટલાક લોકો ઘાયલ છે। જે સમયે અકસ્માત બન્યો તેમાં ભોગ બનનારા 30 ફૂટ સુધી દૂર ફંગોળાયા હતા। મારી સાથે સંવાદદાતા વિપુ જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી વધુ વિગતો મેળવીશું। વિપુ, આ ખૂબ ગંભીર અકસ્માત કહી શકાય અને જે અકસ્માત સર્જાયો છે તેમાં કોણ કોણ મૃતકો હતા, કેટલી વિગત હાલ સામે આવી છે? મિત્તલ, અમદાવાદનો આ જે ઇસ્કોન બ્રિજ છે અને ઇસ્કોન બ્રિજને હવે અકસ્માત ઝોન બની ગયો છે, કારણ કે નબીરાઓને કારણે અહીં ખૂબ જ અકસ્માત થઈ રહ્યા છે। ગત મોડી રાતે પણ અકસ્માત સર્જાયો હતો આ ઇસ્કોન બ્રિજના આપણે દ્રશ્ય બતાવીશ। જો કે જે પણ કાર વચ્ચે અકસ્માત થયો હતો તે કારને અત્યારે ટોઈંગ કરી દેવામાં આવી છે, રોડ ઉપરથી ખસેડી દેવામાં આવી છે। ઇસ્કોન બ્રિજને છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, પોલીસ તપાસ કરી રહ્યા છે। એટલે કે અહીં જ્યારે ઇસ્કોન બ્રિજ ઉપર એક ડમ્પર અને જે કાર હતી તે અથડાઈ હતી પહેલા, અને એ કારનો અકસ્માત થતાની સાથે જ લોકો ત્યાં જોવા માટે ઊભા હતા, મદદ કરવા માટે ઊભા હતા, અને તેવા સંજોગોમાં એક જેગવાર કાર છે તે ઓવર સ્પીડમાં આવી અને 20 જેટલા લોકોને ફંગોળી દીધા। એટલે કે એના જે દ્રશ્યો છે તે પણ આપ જોઈ શકો છો કે જે રાત મોડી રાતના જે વિડીયો છે તેમના ઉપરથી જ આપણે અંદાજો આવી જશે કે આ કાર કેટલી ઓવર સ્પીડ હશે, કારણ કે એ કાર ઉપર પણ લોકો છે તે ઉપર જોવા મળી રહ્યા છે અને લોકોને ફંગોળ્યા, એટલા કે 9 લોકોના તો ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થઈ ગયા છે। બાકીના જે ઈજાગ્રસ્તો છે તેની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જો કે જેગવાર કારનો ડ્રાઈવર છે તથ્ય પટેલ હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। તેના પિતા પણ એક જે કેસ છે તેના આરોપી છે તેવું જાણવા મળી રહ્યું છે, પરંતુ અત્યારે ચોક્કસપણે જે પોલીસ છે તેની તપાસ કરી રહી છે। બીજું મહત્વનું છે મિત્તલ કે આ જ્યારે સરકાર દ્વારા અમદાવાદ આરટીઓ દ્વારા આરટીઓ વિભાગ દ્વારા એક નિયમ લાવવામાં આવ્યો છે કે તમામ જે વાહનો છે તેમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ હોવી ફરજિયાત છે। જો કે કારને જોતા તો એવું લાગે છે કે બહુ જૂની કાર નથી, તેમ છતાં તો હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ કેમ નથી તે પણ એક પ્રશ્ન ઊભો થાય છે, અને રોડ ઉપરથી જો એવી 160ની આસપાસની સ્પીડે નીકળતી હોય છે તો એ કારને પણ ઉપર કેમ કોઈ તપાસ કરવામાં નથી આવતી, કારણ કે નબીરાઓ કોઈ પણ નિયમ તોડી શકે છે, પરંતુ સામાન્ય માણસ જો એ નિયમ તોડે તો એને દંડ ફટકારવામાં આવે છે। એટલે જે આજે જે નબીરાએ કૃત્ય કર્યું છે અને ત્યારબાદ પણ લોકો એને માર માર્યો હોય તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે, તેને પણ જે ડ્રાઈવર છે જેગવાર કારનો તે પણ હોસ્પિટલમાં અત્યારે દાખલ કરવામાં આવ્યો છે। પરંતુ અહીં આ બ્રિજ છે ત્યાં વારંવાર આ ઘટના બની રહી છે અને તેને આપને આ દ્રશ્યો બતાવીશ કે જે અત્યારે પણ આપ જોઈ શકો છો
કારના જે અમુક સ્પેર પાર્ટ છે તે પણ તૂટી અને રોડ ઉપર પડ્યા છે. બાકી જે પણ ડમ્પર હતા, કાર હતી, આ જેગવાર કાર છે, બધાને અહીંથી મૂવ કરી દેવામાં આવી છે. આખો બ્રિજ છે તે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે, પરંતુ બ્રિજને આગળથી બંધ કરી દેવામાં આવ્યો છે. કારણ કે અહીં આખી તપાસ છે તે હવે થશે. કેટલા લોકો હતા, કઈ જે કાર હતી એની સ્પીડ કેટલી હતી, કેવી રીતે અકસ્માત થયો છે. બીજું વાત એ પણ છે કે મિત્તલ ખાસ કરીને ડમ્પર છે તે પણ બે ફાર્મ જતા હોય છે, ડમ્પર વાળા પણ આજુબાજુમાં ક્યાંય જોતા નથી ને, એટલે માટે વારંવાર આવી ઘટનાઓ બની રહી છે. બિલકુલ, આ બેદરકારીના કારણે 9 લોકોના જીવ ગયા છે અને ખૂબ ગંભીર બાબત કહી શકાય. અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર આ ગંભીર અકસ્માત, જે આ ગંભીર અકસ્માતમાં 9ના જીવ ગયા છે. અકસ્માત કરનાર જેગુઆર કારની પણ ઓળખ થઈ છે. જેગુઆર કાર તથ્ય પટેલ નામનો વ્યક્તિ ચલાવતો હતો. આ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં અકસ્માત કરનાર જેગુઆર કાર ચાલકની ઓળખ થઈ છે. જેગુઆર કાર તથ્ય પટેલ નામનો એક વ્યક્તિ ચલાવતો હતો. પ્રજ્ઞેશ પટેલનો પુત્ર છે આ કાર ચાલક તથ્ય પટેલ. સામૂહિક દુષ્કર્મનો આરોપી છે પ્રજ્ઞેશ પટેલ અને જેનો પુત્ર છે આ તથ્ય પટેલ. દુષ્કર્મના આરોપીનો પુત્ર તથ્ય પટેલે આ ગંભીર અકસ્માત સર્જ્યો છે. રાજકોટની યુવતી સાથે સામૂહિક બળાત્કાર થયો હતો અને જેમાં જેનું નામ જોડાયેલું છે પ્રજ્ઞેશ પટેલનું અને તેનો પુત્ર છે આ તથ્ય પટેલ, કે જે કાર ચલાવતો હતો. નોકરી આપવાના બહાને 5 યુવકોએ ગેંગરેપ કર્યો હતો તે સમય દરમિયાન, અને વિડીયો પણ વાયરલ કરવાની ધમકી આપી ગેંગરેપ થયો હતો. રાજપૂતે મારી સાથે સંવાદદાતા વિભુ જોડાયેલા છે. વિભુ, એ તથ્ય પટેલ છે કે જેની આ કાર હતી તેની ઓળખ થઈ ચૂકી છે, એટલે જે બાપ છે તે પણ આવા ગુના સાથે સંડવાયેલો છે, અને અત્યારે પુત્રએ પણ મોટો આ અકસ્માત સર્જ્યો છે. મિત્તલ, જે રીતે કારે જે જેગવાર કાર હતી એમને જે અથડાયા છે તેમની સાથે, અને તેની નીચે જે લોકોનું મૃત્યુ થયું છે, તેની ઓળખ એવી છે કે તથ્ય પટેલ છે તે છે, અને તેના પિતા પણ ગેંગરેપના આરોપી છે. 2020માં એ ગુનો કર્યો હતો અને ત્યારબાદ એની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ પણ કરી હતી. પરંતુ આ નબીરાઓ છે કે જે જેગવાર કાર હતી અને તે જે ઓવરસ્પીડ હતી અને તેના કારણે જ મૃત્યુ થયું છે. 9 લોકોના મૃત્યુ ઘટના સ્થળ ઉપર જ થઈ ગયા છે. પણ ઘણા બધા લોકો છે હજી પણ જે લોકો મદદ માટે આવ્યા હતા અને તેમને પણ ઉડાડી દીધા હતા, તે લોકો અત્યારે ઈજાગ્રસ્ત છે. આપને ફરી એક વખત દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પોલીસની ટીમ છે તે અત્યારે અહીં તપાસ કરી રહી છે ઘટના સ્થળની, અને કઈ રીતે આખો અકસ્માત થયો છે તેના પણ સીસીટીવી બહાર લાવશે, કે કાર આગળથી કઈ સ્પીડમાં આવી રહી હતી અને તે કઈ રીતે આ લોકો એની ઉપર બ્રેક ન લગાવી શક્યો કે કંટ્રોલમાં ના કરી શકી કાર, અને કારમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ નથી, તેને કેટલા ગુના કર્યા છે, કેટલા જે ટ્રાફિક નિયમો છે તેનો ભંગ કર્યો છે, તેની તમામ તપાસ છે તે હવે આરટીઓ અને અમદાવાદ પોલીસ કરશે. પરંતુ કહી શકાય કે તથ્ય પટેલ પણ અત્યારે હોસ્પિટલમાં છે, કારણ કે અત્યારે જેની કારની હાલત જ આપ જોઈ શકો છો કે કેટલી સ્પીડમાં હશે અને ટકરાય, એટલે કે 9 લોકોના ઘટના સ્થળ પર મૃત્યુ થઈ ગયા છે. મિત્તલ, આ ખૂબ જ ગંભીર બાબત છે અને વારંવાર આ ઘટના છે તે ઇસ્કોન બ્રિજ ઉપર બની રહી છે, કે જેવો પણ રોડ ખુલ્લો દેખાય છે લોકો ઓવર સ્પીડમાં નીકળે છે. બીજું જોતા પણ નથી કે તેને કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા અથવા તો આગળ જઈ રહ્યા છે તે લોકોનું શું થશે જો એ કંટ્રોલ નહીં કરી શકે તો. બિલકુલ બિલકુલ, આપ જોડાયેલા રહેશો. રાજકોટથી સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે. અંકિત, અમદાવાદમાં ગંભીર અકસ્માત થયો જેમાં જે જેગુઆર કાર ચાલક હતો તેના પિતા અમદાવાદમાં રહેતા હતા, તે ગેંગરેપમાં સંડોવાયેલા છે, જેના પિતા રાજકોટમાં, અને રાજકોટમાં ગંભીર તેમને ગેંગરેપ સાથે સંડોવાયેલા છે, એટલે પિતા અને પુત્ર બંને સરખા. ચોક્કસ, ખાસ કરીને જે સમાચાર સામે આવ્યા છે કે આજે સમગ્ર ઘટના ઘટી થઈ છે તેમાં પ્રજ્ઞેશ પટેલના પુત્રએ આજે ગુનાને છે તે અંજામ આપ્યો છે. ખાસ કરીને પ્રજ્ઞેશ પટેલની જો વાત કરવામાં આવે તો વર્ષ 2020ના 3 નવેમ્બરના રોજ મહિલા વેસ્ટ પોલીસ અમદાવાદ ખાતે સામૂહિક બળાત્કારનો જે ગુનો છે તે દાખલ થયો હતો, અને ત્યારબાદ તેની તપાસ છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. રાજકોટ શહેરની યુવતીને કોર્પોરેટ કંપનીમાં નોકરી આપવાનું કહી અમદાવાદ શહેરના 5 જેટલા વ્યક્તિઓએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ ફરિયાદ છે તે નોંધાઈ હતી. યુવતીને ખાસ કરીને વાત કરવામાં આવે તો આબુ અને ત્યાંથી ઉદયપુર લઈ જવામાં આવી હતી, જ્યાં કોલ્ડ ડ્રિંક્સમાં કહી શકાય કે નશાકારક વસ્તુ ભેળવીને યુવતીને બેભાન કરવામાં આવી હતી, અને ત્યારબાદ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ છે તે આચરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ યુવતીનો જે વિડીયો છે તે વાયરલ કરવાની ધમકી આપી, અને ત્યારબાદ
ફરી એક વખત તેની સાથે દુષ્કર્મ છે તે આચરવામાં આવ્યું હતું। વર્ષ 2020 ની અંદર જે ગુનો નોંધાયો તો તેની અંદર જો વાત કરવામાં આવે તો પ્રજ્ઞેશ પટેલ ઉર્ફે પ્રજ્ઞેશ ગોતા, જીતેન્દ્રપુરી ગોસ્વામી, માલદે ભરવાડ, જયમીન પટેલ અને નીલમ પટેલ સામે ફરિયાદ છે તે નોંધાવવામાં આવી હતી। 3 નવેમ્બર 2020 ના રોજ મહિલા વેસ્ટ પોલીસ અમદાવાદ ખાતે આ ગુનો છે તે નોંધાયો હતો અને ગણતરીના સમયમાં કે જ્યારે આ સમગ્ર મામલાની તપાસ છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવતા 6 નવેમ્બરના રોજ ક્રાઇમ બ્રાન્ચે 5 પૈકી 2 આરોપીઓની ધરપકડ છે તે પણ બતાવી હતી। જી તો તથ્ય પટેલના અમારી સામે અત્યારે ફોટોઝ પણ આવી રહ્યા છે। દુષ્કર્મ કેસના આરોપીનો પુત્ર છે આ તથ્ય પટેલ, પિતા પ્રજ્ઞેશ પટેલનો પુત્ર છે આ તથ્ય પટેલ, કે જે આ કાર ચાલક હતો, જે ગુવાર ચલાવી રહ્યો હતો અને જેને અને કોને અડફેટે લીધા છે। 9ના મોત થયા છે જેમાં ગંભીર અકસ્માત થયો છે ઇસ્કોન બ્રિજ ઉપર જેના તાર જોડાયેલા છે પ્રજ્ઞેશ પટેલ સુધી। અમારી સાથે જે તસવીરો સામે આવી રહી છે, મૃતકોની તસવીરો સામે આવી રહ્યા છે, ફોટો સામે આવી રહ્યા છે કે જે મોતને ભેટ્યા છે તેમના આ એ જ લોકો છે કે જે મોતને ભેટ્યા છે અને કાળનો કોળિયો બન્યા છે। તે લોકોને કદાચ ખબર પણ નહીં હોય કે આટલો ગંભીર અકસ્માત થવાનો છે અને જીવ જવાનો છે। ગઈકાલ રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ આ ગંભીર અકસ્માત થયો છે। અમારી સામે તે ફોટોઝ પણ આવ્યા છે કે જે લોકો મોતને ભેટ્યા છે, અકસ્માતનો ભોગ બન્યા છે તે લોકો। એસયુવી અને ડમ્પર વચ્ચે ટક્કર થયા બાદ સામેથી જેગુઆર પૂરપાટ ઝડપે આવતી હતી અને તેણે આ ગંભીર અકસ્માત સર્જ્યો છે। આ એ તસવીરો છે કે જે લોકો મોતને ભેટ્યા છે। હાલ ઓળખ કરવામાં આવી રહી છે, પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે મૃતકો કોણ છે। ઘણા ખરાની ઓળખ પણ થઈ ચૂકી છે। બોટાદના અમુક રહેવાસી છે કે જેઓ અકસ્માતમાં ભેટ્યા છે અને આ એ તસવીરો છે કે જેઓ મોતને ભેટ્યા છે। હાલ જે મોતને પણ ભેટ્યા છે, બીજી તરફ અનેક લોકો ઘાયલ પણ છે। ઘાયલોની કેવી સ્થિતિ છે? મારી સાથે સિવિલ હોસ્પિટલથી દીપિકા જોડાઈ ચૂક્યા છે। દીપિકા, ઘણા લોકો એવા છે કે જે હજુ પણ ઘાયલ છે, ગંભીર છે, તે લોકોની હાલત કેવી છે હાલ? બિલકુલ, જે લોકો ગંભીર છે તેને સોલા સિવિલ નથી લાવવામાં આવ્યા, પરંતુ જે લોકો મૃતદેહ તેમનું પીએમ અહીં થઈ રહ્યું છે, 9 લોકો છે, 9 લોકોનો મૃતદેહ અહીં સોલા સિવિલ ખાતે છે। અત્યારે આપ જોઈ રહ્યા છો ચારે બાજુ હતપ્રત માહોલ છે। બીજી તરફ જે સગાવાલા છે તે લોકો પણ જેમના શબ્દો છે તે અનેક વિચારો કરે તેવા છે, કારણ કે તે લોકો આ ઘટનાને કારણે હતપ્રત થઈ ચૂક્યા છે। છેલ્લા રાતથી તેઓ અહીં આવી ચૂક્યા છે। મારી સાથે લોકો છે, તેમની સાથે વાત કરીશું। કેટલાક લોકોની આંખમાં આંસુ છે તો કેટલાક લોકો એ દુઃખ વર્ત કરી રહ્યા છે કે અમારા બાળક સાથે શા માટે આવું થયું હતું, કોણ હતું જેમને જેમનું મૃત્યુ થયું હોય, મૃત્યુ થયું તેમનું કોણ હતું? મારો ભત્રીજા હતો। સજા થવી જોઈએ 100% છે ને, ઘટનાસ્થળ પર લોકોએ પણ તેને માર્યો હતો અને તે પ્રકારનું તમે અન્ય કોણ હતું એ કોણ છે? નામ છે તમારા ભત્રીજા? રોનક અને કુણાલ, 2 જણા હતા સાથે, રાત્રે ક્યાં નીકળ્યા હતા? ચા પીવા નીકળ્યા હતા બહાર, એટલે ત્યારે આ બનાવ બન્યો। એક્ઝેક્ટલી ક્યાં? ટી જંકશન છે ત્યાં ચા પીવા નીકળ્યા હતા? ખબર નથી ક્યાં હતા એ, મને તો સવારે ખબર પડી એટલે હું અહીંયા આવ્યો છું। રાતના કેટલા વાગે નીકળ્યા હતા એવું કોઈ આઈડિયા? એ ખ્યાલ નથી, એ પીજીમાં રહે છે અત્યારે। ક્યાંના છો તમે? અને જે બોટાદના છો? બોટાદના છો બંને? અને શું ભણતા હતા અહીંયા? એક એન્જિનિયરિંગમાં છે અને એક જોબ કરે છે। ઉંમર કેટલી હશે? એકની 21 વર્ષ છે અને એકની 20 વર્ષ છે। 21 વર્ષ? બંને ભાઈઓ છે? ના, બંને આમ માસીએ ભાઈઓ થાય, ભાઈના માસીએ ભાઈઓ છે, એના પપ્પાને થાય એટલે બંને આમ ભાઈઓ જ થાય બધા। માસિયાએ ભાઈઓ છે, તેમના ભત્રીજા છે, તે અચાનક જ ગુજરી ગયા। 21 વર્ષની ઉંમર કહી શકાય મિત્તલ કે કોઈ જ ઉંમર નથી આ ઉંમરે જે સજા મળી છે આખા પરિવારને। 21 વર્ષનો છોકરો છે ને, બીજો 21 વર્ષનો છોકરો છે, 2 છોકરાઓ ગુજરી ગયા તેને કારણે અહીં ખાસ કરીને દરેક ફેમિલીની અંદર 9 લોકોના ફેમિલી અહીં આવી ચૂક્યા છે। અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે પોલીસ છે ઘટનાસ્થળ ઉપર કાર્યવાહી કરી રહી છે મિત્તલ, અને તેની સાથે જે પ્રકારે
घटना बनी है तेने लईने चारे कोर गमगीनी माहौल है। साथ ज घटनास्थल पर नौ लोग मृतदेह थया तेने लईने पण कोण हतुं केवी रीते अहीं आव्या हता तो समग्र वीना छे तमाम लोग खास करीने मेळवी रह्या छे। घणा बधा लोग रात थी ज अहीं आवी चूक्या छे तेमनी साथे पण वातचीत करवानो मारो प्रार्थना रहेशे। तेमनी साथे पण वातचीत करीने बात खास करीने अहीं आप जो रह्या छो के खास करीने पोलीस कार्यवाही छे ते कार्यवाही पण थई रही छे अने जे पंचनामू छे ते घटनास्थल थई गया बाद खास करीने अहीं सोला सिविलमां पण पीएम माटे पीएम रिपोर्ट માટે જે કાર્યવાહી છે તે કાર્યવાહી પણ હાલ ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા થઈ રહી છે જેથી કરીને કોઈ પણ કસૂરવાર હોય તો તેને છોડવામાં ન આવે તે પ્રકારની કાર્યવાહી મિતલ હાલ થઈ રહી છે। ઘણા બધા લોકો કે જે પોતાના સ્વજનને ગુમાવી ચૂક્યા છે તેમની સાથે પણ વાત કરીશું। શું નામ હતું આપ કોણ હતા તમારા જે એક્સિડન્ટમાં માર્યા? મારો ભત્રીજો હતો, નિલેશ નાલવો, ચાલુ નોકરીમાં હતો। નોકરી પર રાત્રે આવતા હતા? હા, રાત્રે કેટલા વાગ્યાની આસપાસ? એકચ્યુઅલમાં એવું છે કે અમારા વિસ્તારમાં કોઈ જગ્યા ચાનું ચાલુ રહેતું નથી, તો એ ભાઈને ચાની તલબ લાગી એટલે ભાઈ કીધું હું ચા પીવા જઈ, એટલામાં એ ભાઈ ચા પીવા ગયો, ચા પીને ઉપર આવતા હતા, પાછા ઉપર આવતા હતા મીન્સ, તો એમણે એક અકસ્માત જોયો એટલે મદદમાં પોલીસ પણ ઊભી હતી અને મારો ભાઈ પણ ઊભો હતો, તો એને મદદ માટે બચારો ગયો એ, એટલી વારમાં સુધી ખબર નહીં એને ભાઈ, પછી એનો ફોન જ બંધ થઈ ગયો। એ સાહેબ મને મારા સાહેબનો ફોન આવ્યો કે આપણો હોમગાર્ડનું અકસ્માત થયું છે, તો મેં મારા મામાને ફોન કર્યો કે કોકનું આપણા કોઈક માણસનું અકસ્માત થયું, મારા ભાઈનું જ અકસ્માત થયું છે, એને વાગ્યું છે એવું કહેવામાં આવ્યું, તમે સંબંધમાં મારા જોડે નોકરી કરતો હતો સાહેબ, અને મારા મામાનો છોકરો છે, એનું નિલેશ કટિક નામ છે સાહેબ। હા, ઘટના બની ગઈ, કસૂરવાર સામે કોઈ પગલાં લેવા જોઈએ સાહેબ? તો પગલાં તો કાયદેસર લેવા જોઈએ સાહેબ, કેમ કે એક સેવા કરવા વાળો માણસ મૃત્યુ પામ્યા છે, બે જણ એ લોકો સેવા કરવા માટે ત્યાં ઉભા હતા સાહેબ। સેવા શું કરતા હતા? એટલે બચાવ કામગીરી હોમગાર્ડમાં છે સાહેબ, એટલે બચાવ કામગીરી માટે પોલીસને એ અકસ્માત જોઈ એટલે ઊભો રહ્યો કે શું થયું છે, એટલે એ જોવા માટે ગયો, એટલી વારમાં કોઈ ગાડી આવીને એને ઉડાડી નાખ્યો સાહેબ। હા સાહેબ, પહેલા એક એક્સિડન્ટ થયેલો હતો થાર ગાડીનો સાહેબ, એના પછી સામેથી પબ્લિક જેમ છે અકસ્માત જોવા ઊભી રહી હતી સાહેબ, પહેલા એક એક્સિડન્ટ થયેલો હતો સાહેબ, પછી અકસ્માતમાં રફ સ્પીડમાં એક ગાડી આવી સાહેબ, એણે આ કર્યું સાહેબ કાળજા। તમામ જે ઘટનાને લઈને અનેક લોકો છે હતપ્રત થઈ ચૂક્યા છે, મારી સાથે બીજા અનેક લોકો છે તેમની સાથે પણ વાત કરીશું। શું નામ છે તમારું? દિલીપભાઈ, દિલીપભાઈ ચંદેલ, મારો ભત્રીજો છે, મારા ભાઈનો છોકરો છે, નાના ભાઈનો નામ છે નિલેશ કટિક, નિલેશ કટિક। હા, તો એ ત્યાં હોમગાર્ડમાં ફરજ બજાવે છે, તો એ ત્યાં કંઈક અકસ્માત થયું હતું પહેલાં, એટલે જોવા મદદ કરવા ગયા, મદદ કરતાં કરતાં કોઈ ગાડી આવી તો બધાને ઉડીને લઈ ગયા, બહુ જણને ઉડીને લઈ ગયા, એને બી ઈજા થઈને તરત જ એક્સપ્રેસ, અમે લોકોને ફોન આવ્યા 3 વાગે, પોણા 3-4 વાગે, તો અમે લોકો બધા દોડીને હોસ્પિટલ આવ્યા। આપનું નામ બતાવીએ? મિત્તલ, જે પ્રકારે અત્યારે ઘટના સ્થળ ઉપર દરેક વ્યક્તિ છે ત્યાંથી પસાર થાય તો વિચાર કરતો હશે, એ રીતે જ સોલા સિવિલની અંદર 9 પરિવારો છે અને 9 પરિવારો જે પ્રકારે પોતાના આભાર દીપિકા, સમગ્ર માહિતી બદલ આપ તમામ અપડેટ આપતા રહેશું। તો ખૂબ ગંભીર અકસ્માત, હાલ મૃતકોને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે, ઘાયલોને સિમ્સ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, ઘાયલોની પણ હાલત અત્યારે નાજુક છે, સારવાર તેઓની થઈ રહી છે, મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે, તેમના પરિવારજનો છે તે હાલ હોસ્પિટલ પહોંચી રહ્યા છે।